મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢીને હર્ષોલ્લાસ સાથે એકબીજાને મળીને ઈદ મુબારક પાઠવી ઈદે મિલાદનો તહેવાર ઉજવ્યો હતો. અરવલ્લીના મોડાસામાં છેલ્લા એક મહિનાથી મુસ્લિમ બિરાદરોએ 45 થી 46 ડિગ્રી તાપમાને રોઝા રાખીને ગત રાત્રે ચાંદ દેખાતા ઈદે મિલાદના તહેવાર ઉજવ્યો હતો, જેમાં ઈદના દિવસે માલપુર રોડ પર આવેલી મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢીને એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા હતા. રમઝાન માસની સખત ગરમીમાં લાંબા સમયના રોઝા, આખો મહિનો નમાઝ અને ખુદાની ઈબાદત, જકાત વગેરે સારા કાર્યો કર્યા પછી મહિનાના અંતે સવલ માસની પ્રથમ તારીખે મુસ્લિમો જે ખુશીનો તહેવાર મનાવે છે તેને ઈદ ઉલ ફિત્ર કે રમઝાન ઈદ કહેવામાં આવે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી ઈદગાહમાં મોડાસા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈ ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ પછી એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવ્યા હતા. બીજી તરફ મોડાસા ચાર રસ્તા નજીક ભાજપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ધારાસભ્ય તેમજ નગરપાલિકા પ્રમુખ અને અન્ય કાર્યકરોએ મુસ્લિમ બિરાદરોને હર્ષોલ્લાસપૂર્વક ઈદ મુબારક પાઠવી કોમી એકતાની પ્રતીતિ કરાવી હતી. જ્યારે પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.